હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર ટુ ડે વી સ્ટેડ સ્ટેન્ડર્ડ ઇલેવન રીડ નંબર સેવન રીડ નંબર વન હાઉ ડઝ ઇટ સ્મેલ મિત્રો અગાઉનો જે પાઠ હતો એ પાઠની અંદર આપણે જોઈ ગયા સ્વાદ અને સુગંધ બંને વચ્ચેનું ડિફરન્સ શું છે આપણે કેવી રીતે સુગંધને પારખી શકીએ છીએ અને સુગંધ દ્વારા આપણે સ્વાદને પારખી શકીએ છીએ તે આપણે અગાઉનો જે પાર્ટ હતો એ પાઠની અંદર જોઈ ગયા છે તો આજે આપણે પાર્ટ નંબર ટુની અંદર જે અલગ અલગ પ્રકારની જે સુગંધો છે તેમના વિશે આપણે જોઈશું ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે જે સુગંધની જે સંવેદના એ સ્વાદની સંવેદનાથી વધારે કોમ્પ્લેક્સ છે એટલે કે જટિલ છે સંકુલ છે એવું કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ વસ્તુઓનો કોઠો બનાવી તેમની કઈ પ્રમાણભૂત સુગંધ છે કે સોડમ છે તેમ કરવું લગભગ અશક્ય છે એવું કે ઇમ્પોસિબલ છે એવું કહે છે મોસ્ટલી ધેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ છે મોટાભાગે એક પદાર્થની એક જ સુગંધ હોય એટલે કે સોડમ હોય તેવું નથી હોતું એવું કહે છે સાયન્ટિસ્ટ યુઝિસ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ હવે જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ સ્વાદના અને સુગંધના એ લોકોએ શું બનાવી છે ફ્લેવર પ્રોફાઇલ એટલે કે સ્વાદ સોડમનું જે રેખાચિત્ર છે એ પ્રોફાઇલ તે લોકોએ તૈયાર કરી છે અને તેને ફ્લેવર પ્રોફાઇલ એવું નામ આપેલું છે ધે હેવ ક્લાસિફાઈડ સ્મેલ્સ અંડર સચ હેડિંગ્સ એ લોકોએ જે સુગંધ છે એ સુગંધને એ લોકોએ વર્ગીકૃત કરી છે અને એ સુગંધોને વર્ગીકૃત કર્યા બાદ તે લોકોએ તેને હેડિંગ આપેલું છે એમને મથાળા આપેલા છે કે કઈ સુગંધને કયા નામે ઓળખવામાં આવે છે તો અહીંયા પહેલું આપેલું છે કે એથર્નલ એથર્નલ મીન્સ અલૌકિક એરોમેટિક એરોમેટિક મીન્સ માદક ફ્રેગરન્ટ ફ્રેગરન્ટ મીન્સ સુવાસ ગાર્લિક મીન્સ લસણ બર્નિંગ એટલે કે બળેલું હોય કે દાઝી ગયા હોય તેની જે સ્મેલ આવતી હોય છે તે ગોટી એન્ડ ફેટી એટલે કે અણગમાં ઉપજાવનાર અને તેમજ દુર્ગંધ આ જે બધી નામ આપેલા છે તે બધા નામ જે સુગંધ છે એ સુગંધના અલગ અલગ નામ આપવામાં આવેલા છે આ રીતે તે લોકોએ સુગંધને અલગ અલગ રીતે વર્ગીકૃત કરેલી છે બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એન્ડ અનસેટિસફાઈ પરંતુ એ લોકોએ જે ક્લાસિફિકેશન કરેલું છે એ લોકોએ જે વર્ગીકરણ કરેલું છે તે હજુ પણ કામ ચલાવ છે ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેડ ઓફ મેની સ્મેલ્સ એવું માનવામાં આવે છે કે જે દરેક કુદરતી સોડમનો જે ક્રમ હોય છે તે ઘણી સોડમોનું મિશ્રણ હોય છે એટલે કે ઘણી બધી સુગંધોનું મિશ્રણ હોય છે આ જે ભાગ છે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની આપણે અંદર જોયું કે જે સુગંધ છે તે સુગંધ અને સ્વાદ એ બંને વધારે શું હોય છે સંકુલ હોય છે એ લોકોની જે સંવેદના છે તે બંને ખૂબ જ સંકુલ છે કોમ્પ્લેક્સ છે અને જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ આ જે સુગંધ છે એના માટેનું એક અલગથી એ લોકોએ પ્રોફાઇલ તૈયાર કરેલી છે અને એ પ્રોફાઇલનું નામ એ લોકોએ ફ્લેવર પ્રોફાઇલ તરીકે આપેલું છે અને એ જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં જે સુગંધને તે લોકોએ વર્ગીકૃત કરેલી છે એ વર્ગીકૃત કરેલી સુગંધોને એ લોકોએ શું આપેલું છે હેડિંગ પણ આપેલા છે અને મથાળા પણ આપેલા છે અલગ અલગ જે સુગંધ છે અલગ અલગ જે સોડમ છે તેને અલગ અલગ નામ દ્વારા તેમણે વર્ગીકૃત કરેલું છે પરંતુ હજુ પણ આ જે વર્ગીકૂરણ કરેલી જે સુગંધ છે તે કામ અને અસંતોષકારક છે એવું કહે છે અને જે દરેક જે કુદરતી સોડમ છે એનો જે ક્રમ એ ઘણી જે બધી સોડમ છે એનું એ મિશ્રણ માનવામાં આવે છે

જે સુગંધ પારખવાની જે સંવેદના છે તે સ્ત્રીની સુગંધ પારખવાની જે સંવેદના કરતા કેટલીક ભિન્ન જોવા મળે છે વિમેન હેવ મોર વિમેન હેવ મોર એક્યુએટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ હવે જે સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓની સુગંધ પારખવાની એટલે કે સોળમની જે સંવેદના હોય છે તે પુરુષો કરતાં વધારે તીવ્ર હોય છે એક્યુએટ હોય છે એન્ડ ધી સેન્સ બીકમ્સ દલ વિથ એજિંગ સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ અને આ જે સંવેદના હોય છે તે ઉંમર વધવા સાથે ધૂમ્રપાનથી ડ્રિન્કિંગ આલ્કોહોલિક બેવરેજિસ એટલે કે માદક પીડાનું સેવન કરવાના લાગ કરવાના કારણે પણ ઘણી વખત શું થઈ જતી હોય છે ઓછી થઈ જતી હોય છે ક્ષીણ થતી જતી હોય છે વેન વી હેવ કોમન કોલ્ડ ધ સ્મેલ રિસેપ્ટ લોકેટિડ અબાઉટ ટુ એન્ડ હાફ સ્ક્વેર સેન્ટીમીટર ઇન અપર નસલ કેવિટી બીકમ ડેડ આપણે જાણીએ છીએ તેમ જ્યારે આપણને શરદી થાય છે ત્યારે લગભગ આપણું જે નાક છે તે અઢી ચોરસ સેન્ટીમીટરના વ્યાપમાં પથરાયેલું હોય છે આ નાકના જે પોલાણમાં એટલે કે આપણા જે નાક છે એ નાકના જે પોલાણમાં ઉપરના ભાગે રહેલા જે સંવેદના એટલે કે સંવેદના પારખવાવાળા જે કોષો હોય છે તે કોષો શરદીના કારણે શું થઈ જાય છે ડેડ થઈ જાય છે એટલે કે મૃત થઈ જતા હોય છે ધો ધ કોલ્ડ સફર સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ અને તેના કારણે શરદીના દર્દીની સ્વાદની જે સંવેદના હોય છે તે પ્રભાવિત થતી નથી હી બિલીવ દેટ હી હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ટેસ્ટ અને તે એવું માનવા લાગે છે કે તેની જે સ્વાદની જે સંવેદના છે શું થઈ ગઈ છે તેણે ગુમાવી દીધી છે એટલા માટે જ જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણને કોઈ પણ વસ્તુનો સ્વાદ આપણે પારખી શકતા નથી આપણને શરદી થવાના કારણે આપણે જે વસ્તુ ખાઈએ છીએ એ વસ્તુને આપણે જે રિયલ એકચ્યુલી એનો જે સ્વાદ હોય છે તે આપણે એનો પારખી શકતા નથી એકચ્યુલી હી સેન્સ ઓફ સ્મેલ ઇઝ લોસ્ટ એન્ડ ધેર ફોર હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાઈંગ ફ્લેવર્સ ઓફ ફૂડ હકીકતમાં શું હોય છે કે એની જે સુગંધ પારખવાની સંવેદના શું હોય છે ચાલી ગઈ હોય છે અને તેના કારણે તે ખોરાકના સ્વાદ ઓળખવા માટે સમર્થ રહેતો નથી જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ કોઈપણ વસ્તુ હોય છે કોઈપણ વસ્તુની આપણે સુગંધ પારખી શકતા નથી સુગંધ પારખી શકવાના સુગંધ પારખી ન શકવાના કારણે આપણે જે વસ્તુ ખાઈએ છીએ એ વસ્તુનો સ્વાદ પણ આપણે પારખી શકતા નથી એટલા માટે વ્યક્તિને એવું લાગે છે કે તેની જે સ્વાદ પારખવાની જે ક્ષમતા છે તે ક્ષમતા શું થઈ ગઈ છે નિસ્તેજ થઈ ગઈ છે કે તે સ્વાદ પારખી શકતો નથી તો મિત્રો આ જે પાઠ હતો આ ભાગની અંદર આપણે જોઈ ગયા કે સુગંધ છે એ સુગંધના અલગ અલગ પ્રકારો એને જે વર્ગીકૃત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા છે તેના અલગ અલગ પ્રકારો આપણે જોયા ત્યારબાદ આપણે જે સુગંધ છે તે સુગંધમાં આપણે જોયું કે જે સ્ત્રીઓની જે સુગંધ પારખવાની જે ક્ષમતા છે તે પુરુષોની સુગંધ પારખવાની ક્ષમતા કરતાં કેવી છે વધારે તેજ છે અને પુરુષોમાં શા કારણે સુગંધ પારખવાની ક્ષમતાઓ ઓછી હોય છે તો કદાચ તેમની ઉંમર વધવાના કારણે હોય છે કે પછી એ લોકો જે ધૂમ્રપાન બીડી સિગરેટ કે આવી કોઈ વસ્તુ એ લોકો ઉપયોગ કરતા હોય છે તેના કારણે હોય છે કે પછી એ લોકો જેમ આલ્કોહોલિક પદાર્થ એટલે કે માદક પીણાનું એ લોકો સેવન કરતા હોય છે તો તેના કારણે પણ તેમની જે સુગંધ પારખવાની જે ક્ષમતા હોય છે તે ઓછી થઈ જાય છે અને સુગંધ પારખવાની ક્ષમતા ઓછી થવાના કારણે તેઓ લોકો સ્વાદ પણ પારખી શકતા નથી તે ઉપરાંત જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણી જે સુગંધ પારખવાની ક્ષમતા ઓછી થવાના કારણે આપણે સ્વાદ પણ પારખી શકતા નથી આના પછીના પાઠની અંદર આપણે જોઈશું કે કેવી રીતે જે વ્યક્તિ હોય છે તે સુગંધ અને સ્વાદ આ બંને વચ્ચેનો આપણે આગળના પાઠની અંદર આપણે અભ્યાસ કરીશું તમને જો કોઈ પ્રોબ્લેમ હોય કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન કરીને અમને જણાવી શકો છો થેન્ક યુ આભાર